Good morning, students. Hello. ઉનાળુ વેકેશન પત્યા પછી આજનો પહેલો દિવસ તમારો બરાબર ને? બહુ ધમાલ કરીએ છે બધાએ. વેકેશન એવું કહીએ તો ચાલે કે છેલ્લા વર્ષથી તમારી માટે વેકેશન જ છે. ના સ્કૂલ જવાનું, ના ટ્યુશન જવાનું, ના હરી ફરી શકો, ના રમી શકો પ્રેમથી, બરાબર ને? બધાને બહુ જ મજા પણ પડી હશે, એટલી તકલીફ પણ પડી હશે, બરાબર ને? ન્યૂ નોર્મલ માટે બધા રેડી નહોતા, છતાં પણ ગયા વર્ષે આપણે સતત મહેનત કરીને ખરી રીતે અભ્યાસને તો આગળ વધાર્યો જ હતો, ઠીક છે ને? હવે આ વર્ષે છે ને આપણે એક નવો સંકલ્પ લઈશું, બરાબર? કે જેટલી બી વખત આપણે ગુજરાતી સબ્જેક્ટ ભણીશું એટલે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે હજી પણ એને ગુજરાતી ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે ગુજરાતી બોલી શકતા નથી, લખી શકતા નથી, વાંચી શકતા નથી. તો આ વખતે આપણે એક એવો સંકલ્પ લઈશું કે પ્રોપર ગુજરાતી ભાષા બોલીશું, લખીશું અને વાંચીશું. એની પ્રેક્ટિસ અત્યારે તમે ઘરે છો તો ઘણી સારી રીતે કરી શકો એમ છો, બરાબર ને? અત્યારે તમારી પાસે ઘણો ટાઈમ છે. ન્યૂઝ પેપર વાંચો, દાદા દાદી સાથે એમની કોઈ કથા વાર્તાની પુસ્તક વાંચો, તમારી ટેક્સ્ટબુક વાંચો, બરાબર? ઘણા બધા સાધન છે વાંચવા માટે. ન મળે તો નેટ પર પણ કંઈ વાંચી શકો છો ગુજરાતી વિષય પ્રમાણે, બરાબર ને? બીજું તો આપણા સબ્જેક્ટ તો છે જ ગુજરાતી ભણવાનો, ઠીક? હવે ચલો આપણે આજનું, તમે ધોરણ 6માં આવી ગયા, બરાબર ને? મોટા મોટા થઈ ગયા છો બધા. તો હવે આપણે સ્ટાન્ડર્ડ 6માં ગુજરાતી વિષય હું લેવાની છું. એમાં આજનો આપણો ટોપિક છે લેસન 1, નાવડી ચાલી. હવે નાવડી ચાલી પાઠ શું છે? નાવડી ચાલી પાઠમાં કેટલાક પ્રાણીઓ છે જે સરોવરના પાણીમાં, તળાવના પાણીમાં લહેર કરવા માટે મજબૂર થયા છે, જેમાં દેડકો જે છે એને તરતા તો આવડે છે, બરાબર? એટલે એ લોકોને છોડી દે છે. હંમેશા મિત્રતામાં સુખ વખતે મિત્રને છોડવો એ ખૂબ જ મતલબ દુઃખવાળું કામ કહેવાય, બરાબર? તમે તમારા મિત્રો હોય, હવે એવું લાગે કે મેમ કે વાર્તાથી બીજી વાત કરે છે, હું તમને ઉદાહરણ આપીને સમજાવું છું કે જો આમાં આ પાઠનો બોધ આમ અત્યારથી કહું તો કેવો છે કે ધારો કે તમે 5 મિત્રો હો, બરાબર? એમાં એક મિત્ર ભણવામાં થોડો ઠોઠ હોય છે, બરાબર? તો એને તમે છોડી ન દઈ શકો, એને તમે હેલ્પ કરો ભણવામાં, એને તમે મદદ કરો, એને આગળ વધવામાં મદદ કરો. એટલીસ્ટ એ પાસ થાય એટલું તો તમે ભણાવી જ શકો ને, એને એટલી તો હેલ્પ તમે કરી જ શકો. એને વાંચતા ના આવડતું હોય અથવા તો એને મેથ્સ ના આવડતું હોય, એને ન ફાવતું હોય, તો એને એ પ્રમાણે એને કરતા રહેવાનું, ઠીક છે? તો નાવડી ચાલીમાં કેટલાક પાત્રો છે, એમાં છે દેડકો, પીંડું, ઉંદર, કીડી અને ભમરો. આ 5 જણે સેલ કરવા નીકળ્યા છે, સેલગાન કરવા નીકળ્યા છે, બરાબર? હવે તમારી બુકમાં અહીંયા જે વાર્તા છે એ ચિત્ર વાર્તા છે. શું કહેવાય એને? ચિત્ર વાર્તા. હવે ચિત્ર વાર્તા એટલે શું? વાર્તા તો સાંભળી મેમ, ચિત્ર વાર્તા ખબર નથી. તો ચિત્ર વાર્તા એટલે કે તમને ચિત્રો આપ્યા હોય અને એનું અનુમાન લગાવીને તમારે એ પ્રમાણે વાર્તા બનાવવાની છે, બરાબર? મેં બનાવી છે, હું બનાવતા શીખવીશ તમને, બરાબર? તો એમાં કેવું છે કે 5 મિત્રો છે, દેડકો, પીંડું, ઉંદર, કીડી અને ભમરો. એ 5 મિત્રો સહેલગામ કરવા નીકળી પડ્યા છે. ક્યાં નીકળી પડ્યા છે બોલો બોલો? હા, એ લોકો ફરવા નીકળ્યા છે જંગલમાં. ત્યાં જતા એમને એક તળાવ એટલે એક સરોવર અથવા તો એક તળાવ મળે છે એમને, બરાબર? તો ત્યાં હવે દેડકો ભાઈ ખુશ થઈને તળાવમાં કૂદી પડે છે. તળાવમાં કેમ કૂદી પડે છે દેડકો? કારણ કે દેડકો તો પાણીમાં જળચર પ્રાણી છે, એ પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે. પણ બીજા જે પીંડું, ઉંદર, કેડીને ભમરો છે એ પાણીમાં તરી શકે નહીં, એ ડૂબી જાય, એમને તરતા આવડે નહીં. હવે દેડકો એ લોકોને છોડીને તરવા જતો રહે છે, એવું થોડી ચાલે, દેડકા ભાઈ એમના મિત્રોને લઈને જવા પડે ને. હવે એના બીજા બધા જે મિત્રો છે, પીલું, ઉંદર, કીડીને ભમરો, એ ખૂબ જ ઉદાસ થઈ જાય છે કે અમે હવે કેવી રીતે તળાવમાં ફરીશું, કેવી રીતે સહેલગાન કરીશું. તો બધા જ ભેગા મળીને એક નાવડી બનાવે છે. કંઈક કોઈક પીલું પાંદડું લઈ આવે છે, ઉંદર ભમરો ભમરો દોરી લઈ આવે છે, ઉંદરના રેણી કાશી લઈ આવે છે. એવી રીતે બધી અલગ 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 વસ્તુ ભૂંગી કરીને
સરોવરમાં સહેલગાર કરવા નીકળી પડે છે. હવે આગળ થાય છે એવું કે જે દેડકાભાઈ હોય છે એ તરતા તરતા થાકી જાય છે, પણ પેલા જે મિત્રો હોય છે તો નાવડીમાં બેઠા હોય છે એટલે બેઠા બેઠા તો થાક લાગે જ નહીં, એટલે એ દેડકાભાઈથી આગળ વધી જાય છે. હવે આગળ વધી ગયા એવો, હવે દેડકાને પસ્તાવો થાય છે કે મેં મારા મિત્રોને આ રીતે છોડ્યા ન હોત તો મને પણ એ લોકો અત્યારે નાવડીમાં બેસાડી દે. બરાબર, તો હવે આપણે આ વાર્તાને આગળ વધારીશું. તમને કેવું આપ્યું છે, એક સાઈડ ચિત્ર દોરેલા છે અને સામે એક લાઈન લખી છે, એ લાઈનની આગળ તમારે વાર્તા વધારવાની છે. તો ચલો આપણે પાઠ્ય પુસ્તક કરીશું. એક મહત્વની બાબત તમને જણાવી દઉં, જેમ લાસ્ટ ટાઈમ ગઈ વખતે તમે ધોરણ 5માં હતા ત્યારે તમારે ગુજરાતી માધ્યમની ધોરણ 3ની જે બુક આવતી હતી, બરાબર છે, એમ જ હવે ધોરણ 6 માટે ગુજરાતી માધ્યમની ધોરણ 4ની બુક આવે છે. ગુજરાત બોર્ડની ધોરણ 4ની ગુજરાતીની બુક ધોરણ 6 ઇંગ્લિશ મીડિયમ માટે વપરાય છે. તો આ બુક તમે જોઈ લેજો, બરાબર. તો આ બુક તમારે ધોરણ 6 માટે ધોરણ 4ની બુક વસાવવાની રહેશે ગુજરાત બોર્ડની. આ સિવાય કોઈ ચેન્જીસ હશે તો તમને આગળના વિડીયોમાં જાણ કરી દેવામાં આવશે, બટ અત્યાર માટે તો આ બુક અત્યારે તમારે ફિક્સ છે. ઠીક છે, ચલો હવે પાના નંબર 1 કાઢજો, એમાં ચિત્ર આપ્યા છે અને જો હવે પહેલી લાઈન શું છે, એકવાર દેડકો પેલું ઉંદર કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. શું કરવા નીકળ્યા, બધા ફરવા નીકળ્યા હતા. પછી તમને ફકરો ખુલ્લો આપ્યો છે, મતલબ ફકરા માટેની લાઈન આપી છે કે તમારે આગળ એ લાઈન વધારવાની છે. તો જુઓ મેં લખી છે કે ફરતા ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા, સરોવરનું પાણી જોતા જ દેડકો ખુશ ખુશ થઈ ગયો, બરાબર. અહીંયા ચિત્ર આપ્યું છે કે બધા ફરવા નીકળ્યા છે, બરાબર. તો હવે આગળની લાઈન હું લખીશ, તમારે મારી સાથે તમારી નોટમાં લખવાનું છે, નોટમાં અથવા તો તમે ચોપડીમાં પણ લખી શકો. સરોવર પાસે આવી પહોંચ્યા, સરોવરનું પાણી જોતા જ
દેડ કોટો ખુશ ખુશ થઈ ગયો. હવે ફકરો નંબર 2 નીચેનો ફકરો. હવે એમાં એની એવી આપી છે, ચાલો તરીએ કહીને દેડકો પાણીમાં કૂદ્યો. શું છે? ચાલો
હસવા માંડ્યો અને કહેવા લાગ્યો, લો ભાઈ, આમને તો તરતા જ નથી આવડતું. બરાબર, okay.
ફકરા નંબર 5 પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું આવ્યું. ઉંદર એક નારિયેળની કાચલી લઈ આવ્યો. ત્યારબાદ મેં ફકરો ઉમેર્યો છે.
ફકરો છ સુધી. બરાબર, શું છે ફકરો છ? કે તેઓ બધા કામે લાગી ગયા. દરેક રાત પડે કામ પાડીને કાચરીમાં લાકડી ભરાવી દીધી. કીડીને લાકડી પર ચડીને રૂડી બાંધી દીધી. પીલુએ પાંદડું આપ્યું. મમરાએ ઉંદરને મદદ કરી. બરાબર છે, અહીં સુધી આપણે રાખ્યું છે. હવે તમારે શું કરવાનું છે? આ બધા જે છ એ છ ફકરા મેં લખાવ્યા છે એ તમારે તમારી ચોપડીમાં પણ લખવાના છે અને નોટબુકમાં પણ લખવાના છે, કારણ કે જેથી તમને ચિત્ર વાર્તા કરતા ખબર પડે. હવે આગળની ચિત્ર વાર્તાની ચર્ચા કરીએ આપણે તો શું છે ફકરા નંબર 7, કે તેમની નાવડી ચાલી નીકળી. હવે તેમની નાવડી ચાલી નીકળી તો એની આગળ ફકરો આવશે અહીંયા પહેલાં, કે સૌએ મહેનત કરી તો સૌની નાવડી તૈયાર થઈ ગઈ. ધીરે ધીરે નાવડીને પાણી સુધી લાવીને સૌ એમાં બેસી ગયા અને પછી તો તેમની નાવડી ચાલી નીકળી. અહીંયા જે તેમની નાવડી ચાલી નીકળી જે લાઈન છે એ સૌથી છેલ્લે આવશે. ત્યારબાદનો ફકરો 7 છે, દેડકાએ પાણીમાં માથું બહાર કાઢ્યું. હવે પછીનો આપણે ઉમેરીશું તો તે દંગ જ રહી ગયો. પીપલું, ઉંદર, કીડી અને બમરો નાનકડી નાવડીમાં મોજથી વિહાર કરી રહ્યા હતા અને પોતે તો પાણીમાં તરતા તરતા થાકી ગયો હતો. ત્યારબાદ એને હસવા પર પસ્તાવો થવા લાગ્યો. એણે વિચાર્યું કે આ લોકો પાસે પહોંચી જઈને અભિનંદન આપું, પરંતુ નાવડી તો સસડાટ ચાલતી હતી. બરાબર, તેને થયું તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. તેને થયું સૌ સાથે મળીને કામ કરીએ તેમાં સફળતા મળે છે. આ ત્રણ જે ફકરા છે એ આપણે એના નેક્સ્ટ સેક્શનમાં કરીશું. તે પહેલાં આ પાઠનો સાર જાણી લો. શું છે કે સૌ સાથે મળીને કાર્ય કરીએ તો એ કાર્ય જરૂરથી પૂરું થાય છે. બરાબર છે, તો આમાંથી આપણને શું બોધ મળે છે? કે હંમેશા સાથે રહીને એકતામાં જ બળ છે. તો આપણે અહીંયા ફકરા નંબર 6 સુધી લખ્યું છે. ફકરો 7, 8, 9 જે ત્રણ ફકરા હજી બાકી છે એ આપણે આવતા પીરિયડમાં પણ કમ્પ્લીટ કરીશું. બરાબર છે, અને સારા અને સુવાચ્ય અને સુંદર અક્ષરે તમારે તમારું હોમવર્ક પૂરું કરવાનું છે. જો તમે રેગ્યુલરલી હોમવર્ક કમ્પ્લીટ કરશો તો તમારી માટે જ સારું રહેશે. કારણ શું છે કે હોમવર્ક તમે રેગ્યુલર કરશો તો તમારી વિકાસ, બુદ્ધિનો વિકાસ પણ રેગ્યુલર થશે. તમને પરીક્ષા ટાઈમે ભણવા બેસવું પડશે નહીં. તમે આવી રીતે હોમવર્ક રેગ્યુલર કરેલું હશે તો તમારી માટે પણ સહેલું રહેશે. બરાબર છે, તો આજનો લેક્ચર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. હેવ અ નાઇસ ડે.